રાષ્ટ્રવાદથી શરૂ કરી આતંકવાદ પર પ્રહાર કરી 2022 સુધીમાં નવા ભારતનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે ભાજપે ઘોષણાપત્ર રજૂ કર્યું. તો શું 2014ના રસ્તે ભાજપ સંકલ્પથી સત્તા મેળવી શકશે? આપને હાળી રહ્યા છો કને ગુજરાત. હું છું આપની સાથે મુશ્તાક. ખુરશીનો ખેલ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આજે ભાજપે તેમનું સંકલ્પ પત્ર જારી કરી દીધું છે. મેનિફેસ્ટોમાં દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર ફોકસ કરવામાં આવ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે આ મેનિફેસ્ટો 6 કરોડ લોકોની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. તેને સંકલ્પ ભારત સશક્ત ભારત નામ આપવામાં આવ્યું છે. મિત્રો, સંકલ્પ પત્ર કે માધ્યમ સે હમ નયે ભારત કે નિર્માણ મે 130 કરોડ દેશવાસીઓ કી આકાંક્ષાઓ કો વિઝન ડોક્યુમેન્ટ કે રૂપ મે પ્રસ્તુત કર રહે હૈ. ભારત કે મન કી બાત જિસકી ચર્ચા ભી ભૂપેન્દ્રજી યાદવ ને કી હૈ કે માધ્યમ સે દેશ કે સભી ક્ષેત્રો સભી વર્ગો ઓર સભી સમુદાયો કે સાથ વિસ્તૃત એવમ વ્યાપક સંવાદ કે બાદ અપને દૃષ્ટિકોણ કા યહ દસ્તાવેજ આજ હમ લોગો ને દેશ કે સામને રખા હૈ. ઇસ દસ્તાવેજ મે જીતને ભી હમને સંકલ્પ દર્જ કિયે હૈ ઉસકે માધ્યમ સે હમ નયે ભારત કે નિર્માણ કી ઓર કદમ બઢા રહે હૈ. હમ લોગો ને ફૈસલા કિયા હૈ કિ હમારે પ્રધાનમંત્રી જી ને અધ્યક્ષ જી ને 25 લાખ કરોડ તક કા ગ્રામીણ ક્ષેત્ર કે વિકાસ પર 5 વર્ષો મે ખર્ચ કરેંગે. 25 લાખ કરોડ 2 હેક્ટેર તક કા હી કિસાન નહીં બલ્કિ જો ભી કિસાન હોગા ઉસ સભી કિસાનો કો હમ યહ ઇનકમ સપોર્ટ 6000 રૂપિયે કા દેંગે. 2022 તક કિસાનો કી આય કો 2 ગુના કરેંગે. યહ જો હૈ ઉન્હોને કહા ઓર ઉસકો હમ લોગોને અપને સંકલ્પ પત્ર મે શામિલ કિયા હૈ. સભી કિસાનો કો યહ કિસાન સમ્માન નિધિ કા લાભ મિલેગા. તો ઇસ સંકલ્પ પત્ર મે હમ લોગોને યહ સંકલ્પ લિયા હૈ કે હમ રાષ્ટ્રીય વ્યાપાર આયોગ બનાયેંગે કે દેશ મે સારે ચુનાવ સાથ હો. હર મહિને ચુનાવ નહીં હોને ચાહિયે. તો યહ ભી હમ લોગોને યહ સંકલ્પ ઇસમે લિયા હૈ કે હમ ઇસ પર બહસ કરેંગે ઓર ઇસ પર કન્સેન્સસ બનાયેંગે. યહ ભી હમ લોગો કા સંકલ્પ હૈ. 2022 તક હમ નયે ભારત કા નિર્માણ કરેંગે જબ આઝાદી કે 75 વર્ષ પૂરે હોંગે. આયુષ્માન ભારત કે અંતર્ગત 1.5 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખોલે જાયેંગે. 2022 તક સ્વચ્છ ગંગા કા લક્ષ્ય હમ પ્રાપ્ત કરેંગે. સરકાર કિન બાતો કો લેકર કે આગે કામ કરે જનતા કો ઇતની બડી માત્રા મે વિચાર વિમર્શ હુઆ હૈ. યે હિન્દુસ્તાન કે ઇતિહાસ મે પહેલી બાર હુઆ હૈ और ये लोकतंत्र का ट्रू स्पिरिट है और उसको हमने आगे बढ़ाने का प्रयास किया है. और उसी के आसपास हमारा पूरा ये डॉक्यूमेंट तैयार हुआ है. राष्ट्रवाद ये हमारी प्रेरणा है. अंत्योदय ये हमारा दर्शन है. और सुशासन ये हमारा मंत्र है. 75 वर्ष 75 लक्ष्य ये हमने तय किए हैं. 75 निश्चित कदम हमने तय किए हैं. ये अपने आप में टाइम बाउंड वेल डिफाइंड शायद ही कोई घोषणा पत्र में या संकल्प पत्र में आप पहली बार देख पाते होंगे. हम एक अलग जल शक्ति मंत्रालय बनाएंगे. सामान्य मानवी की आकांक्षाओं को लेकर के हम क्या कर सकते हैं उसको घोषणा पत्र में लेके आए. जैसे आजादी पाने में जन आंदोलन एक बहुत बड़ा सशक्त माध्यम बना. कोई रेंटियां काटता है तो आजादी के लिए, कोई प्रौढ़ शिक्षा करता है तो आजादी के लिए, कोई सफाई करता है तो आजादी के लिए, कोई शिक्षक का नाम काम करता है आजादी के लिए, कोई खादी के कपड़े पहनता है. गांधी जी ने उसको बहुत बड़ा एक व्यापक रूप दे दिया था. भारत को भी विकास के लिए विकास को जन आंदोलन बनाना है. यह हमारा संकल्प पत्र राष्ट्र की सुरक्षा का पत्र भी है. यह हमारा संकल्प पत्र राष्ट्र की समृद्धि का भी पत्र है. 2047 का जो मजबूत फाउंडेशन है 2019 से 24 में रखना होगा.
2019 के 24 के मजबूत फाउंडेशन के आधार पर ही 2047 आजादी के 100 साल देश और वो हिंदुस्तान के हर नागरिक का सपना बने, एक मास मूवमेंट बने, हमें देश को वहां ले जाना है। और एक बार ये हम मिजाज पैदा कर देते हैं, हमने घोषणा पत्र में, संकल्प पत्र में इस बात का इशारा किया है, इस 5 साल में ऐसी स्थिति में ला देना है ताकि वो 2047 की आकांक्षाओं को अपना सपना बना ले, और सपना बना करके हम उस दिशा में सरकारें आगे बढ़े, उस बात को लेकर के एक फाउंडेशन का काम भी हम इसके साथ साथ करेंगे। तो बीजी बाजू कોંગ્રેસે આ ઘોષણા પત્ર ને ઝાંસા પત્ર અને જૂઠનો ગુબ્બારો કહી દીધું છે। કોંગ્રેસે ભાજપ અને નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે આના કરતા બીજેપી માફીનામા જાહેર કરતી તો સારું રહેતું। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપે 5 વર્ષમાં કંઈ જ કર્યું નથી। પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કહ્યું કે કોંગ્રેસ અને ભાજપના સંકલ્પ પત્રમાં તમે સાફ અંતર જોઈ શકો છો। અમારા કવર પેજ પર લોકોની ભીડ છે, જ્યારે ભાજપના કવર પેજ પર ફક્ત એક જ માણસ છે, કહી પ્રહારો કર્યા હતા। અન્ય વિપક્ષી નેતાઓએ પણ સોશિયલ મીડિયા થકી પોતાની પ્રતિક્રિયાઓ જાહેર કરી ભાજપ પર પ્રહારો કર્યા હતા। સીધી વાદા ખિલાફી, વાદા તોડના, એ ઇનકી ફિતરતમાં ભારતીય જનતા પાર્ટી ઓર મોદીજી કી। અગર આપ ગુજરાત કે મેનિફેસ્ટો ભી મૂલ્યાંકન કરેંગે જબ યે ચીફ મિનિસ્ટર રહે ઓર અભી કા લાસ્ટ 2014 કા અગર મેનિફેસ્ટો દેખેંગે તો યે હંમેશા વાદા ખિલાફી કરતે હૈ, વાદે તોડતે રહેતે હૈ। ઉનકે લીએ યે વાદા ખિલાફી પત્ર હૈ, હમારે લીએ યે શપથ પત્ર હૈ કોંગ્રેસ કે લીએ। ઓર જો જો વાદા ખિલાફી ઉન્હોને કિયે હૈ યા વાદે તોડે હૈ, એસે 125 પોઈન્ટ બિંદુ હૈ જિસકે બારે મેં હમને રિસર્ચ કિયા હુઆ હૈ। આ તરફ દેશમાં ચૂંટણી જીતવા માટે જુદા જુદા રાજકીય પક્ષો દ્વારા દર વખતે જુદા જુદા સૂત્રો આપવામાં આવે છે। કોંગ્રેસે આ વખતે ચૂંટણી જીતવા માટે અબ હોગા ન્યાય એવું સૂત્ર પ્રચાર માટે અપનાવવાનું નક્કી કર્યું છે। સૌને સમાન ન્યાય અને મિનિમમ ઇન્કમ સ્કીમ પર ચૂંટણી જીતવા કોંગ્રેસે વ્યૂહ અપનાવ્યો છે। કોંગ્રેસના ઇન્દિરા ગાંધીએ વર્ષો પહેલાં ગરીબી હટાવવાનો નારો આપીને, જ્યારે ભાજપે ઇન્ડિયા શાઇનિંગનું તેમજ અબ કી બાર મોદી સરકાર જેવા સૂત્રો પર ચૂંટણી જીતી હતી। ચૂંટણી પ્રચારને વેગ આપવા જુદા જુદા સૂત્રો શક્તિશાળી પુરવાર થાય છે। આવા સૂત્રો નેગેટિવ કે પોઝિટિવ હોઈ શકે છે। ઘણા દિવસોની કશમકશ અને લાંબી ચર્ચા પછી કોંગ્રેસે આ વખતે અબ હોગા ન્યાયનું પ્રચાર સૂત્ર નક્કી કરીને તેના આધારે જુદા જુદા એંગલ પર પોસ્ટર્સ બનાવ્યા છે, જે સ્પષ્ટ કરે છે કે તે લઘુત્તમ આવક યોજના પર ચૂંટણી જીતવા માંગે છે। કોંગ્રેસે પક્ષના તમામ કાર્યકરોને અબ હોગા ન્યાયને ટેગલાઇન બનાવવા અને આ થીમ પર પ્રચાર કરવાનો આદેશ આપ્યો છે। is the tagline, that is the campaign slogan. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। ઉત્તર પ્રદેશના પીલીભીત સંસદીય ક્ષેત્રમાં પ્રચાર કરવા પહોંચેલ ભાજપના સાંસદ વરુણ ગાંધીએ એવું નિવેદન આપ્યું છે કે તેના લીધે રાજકીય વર્તુળોમાં ભૂકંપ આવી ગયો છે। વરુણ ગાંધીએ સભાને સંબોધિત કરતા કહ્યું કે મારા પરિવારમાંથી પણ કેટલાય લોકો વડાપ્રધાન રહ્યા છે, પરંતુ જે નરેન્દ્ર મોદીએ દેશને અપાવ્યું છે તે ખૂબ લાંબા સમયથી કોઈએ દેશને આપ્યું નથી। વાજપેયીજી સામાન્ય પરિવાર સે થે, લેકિન ઉન્હોને ઇસ તરીકે કી ગરીબી નહીં દેખી કભી। મોદીજી તો સામાન્ય સે ભી કમઝોર પરિવાર સે થે, લેકિન યે આદમી કી બહાદુરી દેખો। આજ મેં આપકો સચ બતાઉં, મેરે પરિવાર મેં ભી કુછ લોગ પ્રધાનમંત્રી રહે હૈં, લેકિન જો સમ્માન મોદી ને દેશ કો દિલાયા હૈ વો બહોત લંબે સમય સે સાથ કિસી ને દેશ કો નહીં દિલાયા। और सबसे बड़ी बात ये देखो, 5 साल हो गए, एक बेईमानी का धब्बा नहीं नरेंद्र मोदी जी के, एक नहीं। आप जानते हो राजनीति कितनी गंदी चीज है। आप आदमी 6 महीने कुछ बन जाए, कोई ना कोई गलत आरोप लगाता है, लेकिन मोदी पे कोई आरोप नहीं है चोरी चकोरी का। क्योंकि अगर मोदी चोरी करेंगे तो किसके लिए करेंगे? उनके पास तो परिवार में और कोई आगे ना पीछे। वो आदमी केवल जी रहा है देश के लिए
આ તરફ લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળે આજે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેજસ્વી યાદવે પટના સ્થિત આરજેડી કાર્યાલયમાં મેનિફેસ્ટો જારી કર્યો. આ દરમિયાન તેજસ્વી યાદવે કહ્યું કે દેશ કોઈના બાપનો નથી, અમારા પ્રયાસ રહેશે કે દરેક થાળીમાં રોટી અને દરેક હાથમાં કલમ હોય. એ સાથે તેજસ્વી યાદવે કહ્યું કે અમે કોંગ્રેસની ન્યાય યોજના સાથે સંપૂર્ણ સહમત છીએ અને અમે એનું સમર્થન કરીએ છીએ. દરેક ઘર સુધી વિકાસ પહોંચે એ અમારું લક્ષ્ય છે તેમ જણાવ્યું. હમ આપ લોકો કે બીચ જો હૈ તીન ચાર પોઈન્ટ વો હમ રખના ચાહેંગે. રાજદ દલિતો પિછડો અત્યંત પિછડો કો ઉનકી આબાદી કે અનુપાત મે આરક્ષિત સુનિશ્ચિત કરેગા. ચૂંકિ આરક્ષણ કી સીલિંગ ટૂટ ચૂકી હૈ ઇસલિયે સભી કો આબાદી કે અનુપાત મે આરક્ષણ બઢના ચાહિયે. મંડલ કમિશન રિપોર્ટ કે બાકી બચે સુઝાવ લાગુ કરેંગે. રાજદ અલ્પસંખ્યકો કે હકો કે હિફાજત કી પૂરી વ્યવસ્થા કરને કો સંકલ્પિત હૈ. રાજદ અલ્પસંખ્યક સમુદાય કે પસમંદા સમુદાય કે લીએ વિશેષ તૌર પર ઉનકી સર્વાંગીણ ઉન્નતિ ઓર હિસ્સેદારી કો પ્રતિબદ્ધ હૈ. રાજદ સરકારી નોકરીઓ મે પ્રમોશન મે આરક્ષણ કો પ્રતિબદ્ધ હૈ ઓર ઇસે લાગુ કરને કે લીએ સંવિધાન સંશોધન સુનિશ્ચિત કરેગા. રાજદ 200 પોઈન્ટ રોસ્ટર પ્રણાલી કો એક સંવિધાનિક સંરક્ષણ દેગા તાકી સામાજિક ન્યાય વિરોધી માનસિકતા ઇસમે કોઈ બદલાવ ના કર સકે. રાજદ નિજી ક્ષેત્રો મે આરક્ષણ કી વ્યવસ્થા કા પડકાર રહા હૈ. હમ ઇસ દિશા મે સાર્થક કદમ ઉઠાતે હુએ નિજી ક્ષેત્ર કી નોકરીઓ મે હર સ્તર પર દલિત બહુજન સમાજ કા આરક્ષણ સુનિશ્ચિત કરેંગે. રાજદ 2021 મે સભી જાતિઓ કી જનગણના કી સુનિશ્ચિત કરેગા. બિહાર કે લોગો કે ખાસ તૌર પર હમારા વાયદા હૈ કે અગર આપકા સાથ રહા ઓર કેન્દ્ર કી સત્તા મે ભાગીદારી બની તો હમ ઉસ હાલાત કો જરૂર બદલકર દિખાયેંગે જિસમે રૂપે કમાને કે લીએ બિહાર કે લોગો કો ના ઘર છોડને કી મજબૂરી હોગી, ના હી ઘર સે બહાર મરજાદ છોડકર રૂપિયા કમાના હોગા. પ્રવાસી બિહારીઓ કે લીએ હર મુખ્ય શહેરો મે એક હેલ્પલાઇન નંબર ઓર એક હેલ્પ સેન્ટર હોગા, જિસકે અધિકારી સીધે તૌર પર ઉનકી શિકાયતો વ જરૂરતો પર નજર રખેંગે. રાજદ કી સબસે પહેલે પ્રાથમિકતા હૈ કી બિહાર મે એક એસા માહોલ બને જહાં હમારે બિહાર મે પ્રગતિ ઓર વિકાસ કી દસ્તક હર ઘર તક પહોંચે, ના કી વિકાસ ચંદ મુઠ્ઠી ભર લોગો કે ગિરફ્ત મે બના રહે. લોકતંત્ર કી જડો કો મજબૂતી, રોજગાર, સરકારી નોકરીઓ મે જો રિક્ત પદ હૈ ઉન્હેં જલ્દી સે જલ્દી ભરા જાય. રાષ્ટ્રીય જનતા દલ યે સુનિશ્ચિત કરેગા કે કેન્દ્ર સરકાર વિભિન્ન રાજ્યો કે સાથ મિલકર રોજગાર કો બઢાને કે લીએ એક રાષ્ટ્રીય એક્શન પ્લાન બનાયા જાય, જો વિભિન્ન સરકારી નોકરીઓ મે બહાલી કો મોનિટર કરેગા ઓર એક નિશ્ચિત સમય કે અંદર ભરતી પ્રક્રિયા કે પૂરા હોને કો સુનિશ્ચિત કરેગા. આ સાથે ખુરશીનો કેલ અહીં સમાપ્ત થાય છે. નવા સમાચાર સાથે ફરી આવતીકાલે મળીશું. ત્યાં સુધી વધુ સમાચાર અને અવનવા અપડેટ માટે લોગઇન કરો www.connectgujarat.com પર અને યુટ્યુબ ઉપર જઈ અમારા યુટ્યુબ પેજને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં. તો મને આપો રજા. નમસ્કાર.